नमस्ते, गुड मॉर्निंग डियर स्टूडेंट्स, हैव अ वंडरफुल डे। लेट्स एनर्जाइज टुडेज मॉर्निंग विथ वन वंडरफुल थॉट। टेक रिस्क इन लाइफ। इफ यू विन यू कैन लीड एंड इफ यू लूज यू कैन गाइड। सो डोंट वरी अबाउट विनिंग और लूजिंग, जस्ट मेक एन एफर्ट। हर के जीत नी चिंता कर्या वगर आपणे मात्र प्रयत्न उपर फोकस करवू जोईए। विथ दिस nice and inspiring thought, let's get started। आ पार्ट मां आपणे चेंज द जेंडर, जेंडर मीन्स जाति, एना विशे शीखवाना छीए, बराबर। बोर्ड ना क्वेश्चन पेपर मां सेक्शन नंबर डी क्वेश्चन नंबर 52 मार्क्स नो, एनी अंदर बे मार्क मां क्या तो जेंडर चेंज करवानो पूछाय अथवा नंबर चेंज करवानो अथवा टेंस चेंज करवानो पूछाय, बराबर। अने बीजो पेरेग्राफ क्वेश्चन नंबर 51 मां वॉइस ना स्वरूप मां पूछी शकाय। टेंस अने नंबर विषे आपणे चर्चा करी। नाउ लेट्स डिस्कस अबाउट जेंडर। तो सौथी पहला तो जेंडर, जेंडर मीन्स जाति, ओके। मेस्क्युलाइन जेंडर एंड फेमिनाइन जेंडर। मेस्क्युलाइन जेंडर मीन्स एनिमल और ह्यूमन बीइंग दैट बिलोंग्स टू मेल कैटेगरी, दैट इज कॉल्ड मेस्क्युलाइन जेंडर। गुजराती मां समझाऊं, कोई पण प्राणी के मनुष्य जयरे मेल कैटेगरी नर नी जाति में जयरे आवे, बराबर, त्यारे एने मेस्क्युलाइन जेंडर कहेवाय, जेने गुजराती में नर जाति तरीके आपणे ओळखीए। अने फेमिनाइन जेंडर मीन्स वेन एनी एनिमल और ह्यूमन बीइंग देट बिलोंग्स टू फीमेल कैटेगरी, बराबर। जयरे कोईपण प्राणी के कोईपण मनुष्य नारी नी कैटेगरी में आवे, बराबर, त्यारे एने फेमिनाइन जेंडर एटले के नारी जाति कहेवामां आवे, ओके। सो बेसिकली मेनली देर आर टू जेंडर्स, मेस्क्युलाइन जेंडर एंड फेमिनाइन जेंडर। एक्जाम मां आपणे आ बे जेंडर विशे आपणे भणवानुं छे अने ध्यानमां राखवानुं छे। तो मेस्क्युलाइन जेंडर एटले एम एम लखीश अने फेमिनाइन जेंडर मीन्स एफ। हवे सौथी पहेला तो આમાં પણ તમને ત્રણ કે ચાર લાઈનનો પેરેગ્રાફ પૂછાશે અને તમારે એને જોવું પડશે કે તમારે ફેમિનાઇન જેન્ડરમાં કન્વર્ટ કરવાનું છે કે મેસ્ક્યુલાઇન જેન્ડરમાં। તો સર્વનામ મેસ્ક્યુલાઇન જેન્ડરમાં જે સર્વનામ છે એને ફેમિનાઇન જેન્ડરમાં કેવી રીતે કન્વર્ટ થાય તે પહેલા તો આપણે જોઈશું। પછી હવે આની અંદર તો દેર ઇઝ વાસ્ટ વોક્યુબ્યુલરી, બહુ ઘણી ઘણા બધા નાઉન્સ ઘણા બધા શબ્દોનો સમાવેશ થઈ શકે, છતાં પણ શક્ય એટલા વધારે ને વધારે વર્ડ્સ આની અંદર એડ કરવાનો મેં પ્રયત્ન કર્યો છે કે અમુક પ્રકારના નાઉન હોય તો એ મેસ્ક્યુલાઇન જેન્ડરમાં હોય તો એનો ફેમિનાઇન જેન્ડર શું થાય, બરાબર, એ અમુક નાઉન વિશેની આપણે માહિતી મેળવીશું અને ત્યારબાદ વી શેલ ડુ એક્સરસાઇઝ ફ્રોમ એક્ઝામ્સ પોઈન્ટ ઓફ વ્યૂ। તો સૌથી પહેલા તો અહીં આપણે મેસ્ક્યુલાઇન જેન્ડર, મેસ્ક્યુલાઇન જેન્ડરમાં હી જે છે, બરાબર, તો ફેમિનાઇન જેન્ડરમાં શી થશે, હી એ કરતા વિભક્તિ છે તો ફેમિનાઇન જેન્ડરમાં પણ કરતા વિભક્તિ જ હોવી જોઈએ, હિમ હિઝ, બરાબર, આ કર્મ વિભક્તિ હિમ અને હિઝ એ સંબંધ વિભક્તિ, એનું ફેમિનાઇન જેન્ડર બંનેમાં હર અને હર જ થાય છે, કર્મ વિભક્તિ અને કરતા વિભક્તિ હર થશે। હિમસેલ્ફ એટલે એની જાતે એનું ફેમિનાઇન જેન્ડરમાં થશે હરસેલ્ફ, બરાબર। હવે આ સર્વનામની આપણે વાત કરી, હવે આપણે એવા હ્યુમન બિંગ્સમાં અમુક રિલેશન્સ, બરાબર, કે જે મેસ્ક્યુલાઇન જેન્ડરમાં સેના તરીકે ઓળખાય છે, ફેમિનાઇન જેન્ડરમાં કયા નામથી ઓળખાય છે, ધેટ વી વિલ સી, સન ડોટર, બરાબર। આ આપણે આગળના અર્લી ઇન પ્રીવિયસ સ્ટાન્ડર્ડ વી હેડ ઓલરેડી લર્ન, બરાબર, ધીસ ઇઝ જસ્ટ ધ રિવિઝન। બ્રધરનું સિસ્ટર થશે, અંકલનું ફેમિનાઇનમાં આંટ થશે, નેવ્યુ, નેવ્યુ મીન્સ ભત્રીજો, એનું નિસ ભત્રીજી થશે, બરાબર, યુ કેન રાઇટ ગુજરાતી મિનિંગ ઓવર હિયર। ફધરનું મધર, મેન, એમ એન મેનનું ડબલ્યુ ઓ એમ એ એન વુમન થશે, પણ એમઈએન મેન જો પ્લુરલમાં મેસ્ક્યુલાઇન જેન્ડર હોય તો એનું ફેમિનાઇન જેન્ડરમાં પ્લુરલમાં જ કરવું પડે તો ડબલ્યુ ઓ એમઈ એન થશે। સરનું મેડમ, બોય, ગર્લ, હસબન્ડ, વાઇફ, જેન્ટલમેનનું ફેમિનાઇન જેન્ડરમાં લેડી થશે। કિંગ, રાજા, ક્વીન, રાણી, બેચલર મીન્સ અનમેરિડ બોય, ફોર અનમેરિડ બોય વી યુઝ ધ વર્ડ બેચલર, ફોર અનમેરિડ ગર્લ વી યુઝ ધ વર્ડ સ્પિન્સ્ટર, રિમેમ્બર ધીસ, ઓકે, બેચલર નું સ્પિન્સ્ટર થશે। પ્રિન્સ એટલે રાજકુમાર, પ્રિન્સેસ, રાજકુમારી। વિડોવર મીન્સ જેને ગુજરાતીમાં આપણે વિધુર કહીએ, ધ મેન હુઝ વાઇફ ઇઝ ડેડ, બરાબર,
એને માટે વિડોવર શબ્દ વપરાય. ફોર ફેમિનિન જેન્ડર વિધવા, એને માટે વિડો. અ લેડી હુઝ હસબન્ડ હેઝ ડાઈડ. સર્વન્ટ નોકર, મેઇડ, સર્વન્ટ નું મેઇડ, નોકરાણી. એ જ રીતે મિલ્કમેન દૂધ વાળો, મિલ્ક મેઇડ દૂધ વાળી, બરાબર. પણ વોશરમેન નું વોશર મેઇડ નથી થતું પાછું, ધીસ વી હેવ ટુ રિમેમ્બર. ઓકે, વોશરમેન નું વોશર વુમન થશે, વોશરમેન ધોબી, વોશર વુમન ધોબણ. ઓકે, પીકોક પીહેન, મોર પીહેન એટલે ઢેર. ફોક્સ વિક્ષન, હોર્સ મેર. રિમેમ્બર ધીસ, આ જે હોર્સ ને મેર જે છે આ નાઉન બરાબર યાદ રાખજો. ઇન ધ લાસ્ટ બોર્ડ એક્ઝામ ઇટ વોઝ આસ્ડ, હોર્સ નું મેર થશે. એટલા માટે જ અમુક એવા અનિયમિત અને એવા અમુક નામ છે એ મેં એની અંદર ટેબલમાં ઇન્ક્લુડ કરવાનો પ્રયત્ન કર્યો છે, બરાબર. હી ગોટ, ગોટ એટલે બકરી. હી ગોટ બકરો, શી ગોટ બકરી. લાયન, લાયનેસ. એ જ રીતે ટાઈગર, ટાઈગ્રેસ. ડોગ, ડોગ નું બીચ થશે, બરાબર. એટલે આ રીતે આપણે ફેમિનાઇન માંથી મેસ્ક્યુલાઇન પૂછાય કે મેસ્ક્યુલાઇન માંથી ફેમિનાઇન કરવાનું પૂછાય, આ વર્ડ આપણે યાદ રાખવા. આ ઉપરાંત પણ બીજા વર્ડ્સ પૂછી શકાય, બરાબર. ઓકે, નાઉ લેટ સી વન એક્ઝામ્પલ. હર બ્રધર ગેવ, આઈ હોપ યુ કેન સી, ગેવ હર હિઝ પેન, બરાબર. આ એક એક્ઝામ્પલ છે. હવે આમાં આપણે જેન્ડર ચેન્જ કરવાનું હોય તો સૌથી પહેલા તો સર્વનામ અને નામ એ બે માં ફેરફાર થશે, એટલે સૌથી પહેલા તો વી વિલ અન્ડરલાઇન ધેમ. હર આ ફેમિનાઇન જેન્ડર નું સર્વનામ છે, એમાં ફેરફાર થશે. આ નાઉન માં ફેરફાર થશે, હર માં થશે, હિઝ માં થશે, બરાબર. એટલે કેવી રીતે થશે એનો આન્સર, હર નું આપણે લખીશું હિઝ, બરાબર. આઈ એમ રાઇટિંગ ઓવર હિયર. હર નું થશે હિઝ, બ્રધર નું થશે સિસ્ટર. અહીંયા આપણે એમ નથી જોઈતા, એવું નથી જોતા કે આને મેસ્ક્યુલાઇનમાં જ કન્વર્ટ કરો કે આને ફેમિનાઇનમાં જ કન્વર્ટ કરો. જે મેસ્ક્યુલાઇન શબ્દ છે એને આપણે ફેમિનાઇનમાં કેવી રીતે કન્વર્ટ કરીએ, અને જે ફેમિનાઇનમાં છે એને આપણે મેસ્ક્યુલાઇનમાં કેવી રીતે કન્વર્ટ કરીએ એ જ જોઈએ છીએ આની અંદર, બરાબર. સિસ્ટર, ગેવમાં કોઈ ફેરફાર નહીં. પાછું હર છે એનું થશે હિમ. હવે આ કર્મ વિભક્તિ તરીકે છે, જો આ હર છે તો એનું હિમ પણ થાય અને હિઝ પણ થાય. તો આપણને કેવી રીતે ખબર પડે કે અહીંયા આપણે હિઝ નથી લેવાનું પણ હર, હિમ જ લેવાનું છે. તો ક્રિયાપદ પછી જ્યારે હર આવે, બરાબર, ત્યારે એ કર્મ વિભક્તિના રૂપમાં હોય, એટલે એનું મેસ્ક્યુલાઇન કર્મ વિભક્તિનું મૂકવાનું. એટલા માટે આપણે હિમ લખ્યું, હિમ, હિઝ નો હર પેન, આ રીતે થશે. ઓકે, નાઉ લેટ સી પેરેગ્રાફ્સ. કેટલાક આપણે પેરેગ્રાફ દ્વારા આ પોઈન્ટને સમજીશું. હા, હવે આ જે મેસ્ક્યુલાઇન ફેમિનાઇનનું જે મેં ટેબલ આપ્યું, બરાબર, એનો તમે એક નાનો એવો ચાર્ટ બનાવીને તમે લખી શકો છો, બનાવી શકો છો ચાર્ટ, અને તમારા સ્ટડી રૂમમાં લગાડી શકો છો. આ રીતે ઘણા બધા નામ છે એટલા માટે બહુ નાના અક્ષરે લખ્યું છે, બરાબર. તમે ધ્યાનથી જોશો તો તમને દેખાશે આ રીતે મેં એક જેન્ડર ટ્રી ડ્રો કર્યું છે. આની અંદર શક્ય એટલા બધા જ સર્વનામ અને નાઉન, મેસ્ક્યુલાઇન ને ફેમિનાઇન, ઉપરના ભાગમાં મેસ્ક્યુલાઇન અને ફેમિનાઇન, બરાબર, ચાર્ટ આ રીતે તૈયાર કર્યો છે. આ રીતે તમે પણ ચાર્ટ તૈયાર કરી શકો. એટલે એક જ ખાલી આટલું પેજ જુઓ એટલે આખો પોઈન્ટ, આખો કન્સેપ્ટ તમારા મગજમાં ક્લિયર થઈ શકે છે, બરાબર. નાઉ લેટ સી વન એક્સરસાઇઝ. એક એક્સરસાઇઝ જોઈશું આપણે. લુક એટ, ધેટ, જેન્ટલમેન, હી ઇઝ અ પોપ્યુલર ઓથર, હિઝ મધર
was a well-known poetess. Even his niece was a good poetess. ओके आ રીતે એક સેન્ટેન્સ એક પેરેગ્રાફ છે. હવે એક્ઝામમાં આ પ્રમાણે પૂછાય બિગિન like this. Look at that lady. બરાબર. તો સૌથી પહેલા તો મેં તમને આગળ કહ્યું તે પ્રમાણે આની અંદર આ ક્વેશ્ચન નંબર 50 માં સેક્શન ડી માં નંબર ચેન્જ સિંગ્યુલર માંથી પ્લુરલ નું પણ પૂછી શકાય અથવા જેન્ડર ચેન્જ નું પણ પૂછી શકાય. તો ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ ટુ ડિસાઇડ ધેટ વોટ વી હેવ ટુ ડુ, આપણે શું કરવાનું છે તે આપણે નક્કી કરવાનું છે. તો સૌથી પહેલા આપણું જે પેરેગ્રાફ નું ફર્સ્ટ સેન્ટેન્સ છે તે અને બિગીન લાઈક ધીસ પછીનું જે ફર્સ્ટ સેન્ટેન્સ કે શબ્દો છે એને આપણે કમ્પેર કરો. લુક લુક જ્યાં અલગ આવશે ત્યાં આપણે અટકીશું અને સમજીશું. એટ એટ ધેટ ધેટ જેન્ટલમેન લેડી આપણે અન્ડરલાઈન કરીશું. આ શબ્દ અલગ આવ્યો. જેન્ટલમેન નું લેડી કર્યું એનો મતલબ જેન્ટલમેન મેસ્ક્યુલાઇન આ ફેમિનાઇન, આપણે મેસ્ક્યુલાઇન નું ફેમિનાઇન કરવાનું છે અને જ્યાં ફેમિનાઇન હશે એનું આપણે મેસ્ક્યુલાઇન કરવાનું છે. ટૂંકમાં જેન્ડર ચેન્જ કરવાનું છે. આટલી આપણને આ શબ્દો ઉપરથી ખબર પડે છે. તો સૌથી પહેલા તો જ્યાં આપણે ચેન્જ થાય છે સર્વનામ અને નામ એવા બરાબર એને નીચે આપણે અન્ડરલાઈન કરી લઈશું. હીમાં ફેરફાર થશે, ક્રિયાપદમાં કાંઈ ફેરફાર નહીં થાય, ઓથરમાં ફેરફાર થશે, હિઝમાં થશે, મધર જે મેસ્ક્યુલાઇનમાં છે એને આપણે ફેમિનાઇનમાં ચેન્જ કરીશું અને જે ફેમિનાઇનમાં છે એને આપણે મેસ્ક્યુલાઇનમાં કરીશું. પોએટિઝમાં થશે, હિઝમાં થશે, નિસમાં થશે અને પોએટિઝ અગેન. ઓકે તો ચાલો આપણે જોઈશું. તો પહેલા તો આ જે ફર્સ્ટ લાઈન જે આપણને આપી છે તો એમની એમ જ આપણે લખીશું. લુક એટ ધેટ લેડી. ઓકે ચાલો હી જે છે તો હી એ મેસ્ક્યુલાઇન છે તો એનું ફેમિનાઇન થશે શી. ઇઝ અ પોપ્યુલર તેમાં કોઈ ફેરફાર નથી એ આપણે સીધું લખી જઈએ. ઇઝ અ પોપ્યુલર. ઓથર હવે ઓથર એટલે લેખક લેખિકા આપણે કરવાનું છે તો ઓથર નું થશે ઓથરિશ. ઓથરિશ હિઝ મેસ્ક્યુલાઇન જેન્ડર છે એનું થશે હર. બરાબર. મધર મધર નું થશે ફાધર. ઓકે વોઝ અ વેલ નોન એમાં કોઈ ચેન્જ નથી. વોઝ અ વેલ નોન પછી આપે છે પોએટિઝ. અહીંયા મધર ની વાત છે એટલે પોએટિઝ મેસ્ક્યુલાઇન નાઉન સોરી ફેમિનાઇન નાઉન પણ આપણે ફાધર ની વાત કરીએ છીએ બરાબર એટલે પોએટિઝ નું થશે પોએટ. વોઝ અ વેલ નોન પોએટ. ઇવન માં કોઈ ફેરફાર નહીં. હિઝ માં અગેન વી વિલ ચેન્જ હિઝ નું આપણે કરીશું હર. નિસ ભત્રીજી એનું આપણે મેસ્ક્યુલાઇન જેન્ડર કરીશું ભત્રીજો એટલે નેવ્યુ. આપણે હમણાં કોષ્ટકમાં જોયું આપણે નિસ નું થશે નેવ્યુ. હર નેવ્યુ વોઝ અ ગુડ. નેવ્યુ ની વાત છે એટલા માટે પોએટિઝ એ ફેમિનાઇન છે એનું મેસ્ક્યુલાઇન આપણે કરીશું પોએટ. બરાબર
હવે જ્યાં આપણે ફેરફાર કર્યો છે એની નીચે આપણે અન્ડરલાઈન કરી જઈશું. લુક એટ ધેટ લેડી, બરાબર, શી ઇઝ અ પોપ્યુલર ઓથરેશ. હર ફાધર, મધરનું ફાધર કર્યું, વોઝ અ વેલ નોન. મધરની વાત હતી એટલે પોએટિસ હતું, અહીં પોએટ કર્યું. હર નેવ્યુ અને પોએટ, આટલા ચેન્જ કર્યા, બરાબર. આ રીતે જે આપણે ચેન્જ કર્યું છે તેની નીચે અન્ડરલાઈન પણ આપણે કરી જવી. આ રીતે આપણે મેસ્ક્યુલાઈન નું ફેમિનાઈન અને ફેમિનાઈન નું મેસ્ક્યુલાઈન આપણે કરી શકીએ. ઓકે, તો હવે બીજો એક પેરેગ્રાફ આઈ વિલ ગીવ યુ ફોર હોમવર્ક. સો ઇટ્સ ટાઈમ ફોર હોમવર્ક. આઈ હોપ યુ હેવ અન્ડરસ્ટુડ ધીસ. ઇટ્સ વેરી ઇઝી. આઈ થિંક ઇન નાઇન્થ ઓલ્સો યુ હેડ ઓલરેડી લર્ન્ટ. ઓકે, આની અંદર આપણે ખૂબ કાળજીપૂર્વક એક પણ શબ્દ આપણો ફેરફાર કરવાનો રહી ના જાય એની આપણે ખૂબ ચોકસાઈપૂર્વક કાળજીપૂર્વક ધ્યાન રાખીશું અને ટ્રાય ટુ ગેટ ફૂલ માર્ક્સ. એક હોમવર્કમાં જોઈએ. હી ઇઝ અ પોપ્યુલર એક્ટર. હી લુક્સ ગુડ. આઈ વિલ યુઝ વન વર્ડ, હી લુક્સ હેન્ડસમ. તમને એક નવો શબ્દ બીજો જાણવા મળે એટલા માટે આ શબ્દ વાપર્યો. વિથ ઓલ હિઝ હિરોઇન્સ, હિઝ મધર વોઝ ઓલ્સો એન એક્ટ્રેસ. હિઝ સિસ્ટર ઇઝ અ સિંગર. સ્ટાર્ટ લાઈક ધીસ. શી ઇઝ અ. આ પ્રમાણે આપણે પેરેગ્રાફ હોય તો સૌથી પહેલું તો તમારે શું કરવાનું છે, આઈ વિલ જસ્ટ ગીવ યુ હિન્ટ. પહેલો શબ્દ આપણા પેરેગ્રાફની પહેલી લાઈન, પહેલો શબ્દ, અને સ્ટાર્ટ લાઈક ધીસ કરીને આપ્યું છે એનો પહેલો શબ્દ, બરાબર. જો જ્યાં સુધી અલગ ન આવે ત્યાં સુધી જોતા જવું. જો અલગ આવે તો અન્ડરલાઈન કરો, એટલે તમે અન્ડરલાઈન કરો એને કમ્પેર કરો એટલે ખબર જ પડી જશે કે ક્યાં ફેર છે, શું કરવાનું છે, બરાબર. બીજી એક વાત, અહીં હેન્ડસમ શબ્દ જે છે, હેન્ડસમ ઇઝ યુઝડ ફોર મેલ, બરાબર. હવે આ હીનું તમે ફેમિનાઈન કરશો એટલે શી સાથે હેન્ડસમ નહીં આવશે પણ બ્યુટીફુલ આવશે, બરાબર. એટલે આ વસ્તુ પણ ધ્યાનમાં રાખીશું. મેં જાણી જોઈને અહીં આ શબ્દ વાપર્યો એટલે આપણને ખ્યાલ આવે કે આપણે ફેમિનાઈન જેન્ડરમાં જ્યારે કન્વર્ટ કરીએ ત્યારે એની સાથે એડજેક્ટિવ સી સાથે હેન્ડસમનું એડજેક્ટિવ બદલાશે અને બ્યુટીફુલ થશે. ઓકે, બહુ ઇઝી છે. સૌથી પહેલા અન્ડરલાઈન કરજો. અને હા, બીજી એક ખાસ તમને વાત ખાસ યાદ રાખવા માટે એ જણાવવાનું, કહેવાનું કે આની અંદર રી રાઇટ ધ એન્ટાયર પેરેગ્રાફ એવી સૂચના હોય છે, બરાબર. એટલે અમુક સ્ટુડન્ટ શું કરે છે, હી નું આમ લખે, હી શી એક્ટર ને પછી એનું જે ફેમિનાઈન આવે છે, મેં તમને હોમવર્ક આપ્યું એટલા માટે હું અત્યારે જવાબ નથી બોલતી, બરાબર. એ રીતે લખી આવે છે. નો, ધીસ ઇઝ રોંગ મેથડ. ઓકે, આગળ મેં તમને એક એક્ઝામ્પલ બતાવ્યું, એક એક્સરસાઇઝ કરીને બતાવી, એ જ પ્રમાણે વી હેવ ટુ રાઇટ ધ એન્ટાયર પેરેગ્રાફ અગેઇન, બરાબર. આપણે આખો પેરેગ્રાફ લખવાનો છે, માત્ર ચેન્જ કરેલા શબ્દ નથી લખવાના, બરાબર. વાંચવાનું, જ્યાં ફેરફાર કરવાના ત્યાં અન્ડરલાઈન કરવાનું અને કરતા જવાનું, પછી આપણે જ્યાં ફેરફાર કર્યો છે એની નીચે અન્ડરલાઈન કરવાનું અને પછી વળી પાછું એકવાર કન્ફર્મ કરી જોવાનું કે બરાબર છે ને, કોઈ શબ્દ રહી નથી ગયો, બરાબર. આ રીતે વી આર સમિંગ અપ હિયર. ધેટ્સ ઓલ વિથ અવર સેક્શન ડી ક્વેશ્ચન નંબર 50 એન્ડ 51.
સેક્શન ડી ક્વેશ્ચન નંબર 50 અને 51 બંને મળીને 4 માર્ક્સ છે બરાબર એમાં આ ચાર વસ્તુ પૂછવાની પોસિબિલિટી છે ક્યાં તો જેન્ડર અત્યારે આપણે જે જોયું તે બરાબર નંબર ઇન ધ પ્રીવિયસ પાર્ટ વી હેડ ઓલરેડી સીન સિંગ્યુલર માંથી પ્લુરલ માં કેવી રીતે થાય બરાબર ટેન્સ ઇન ધ ફર્સ્ટ ટોપિક વી ડિસ્કસ્ડ સાદા વર્તમાનમાંથી ભૂતકાળ હોય કે ભવિષ્યકાળ હોય કે ચાલુ વર્તમાનકાળ વોટએવર બરાબર એની પણ આપણે ચર્ચા કરી એમાં પણ એક્ઝામ ના પોઈન્ટ ઓફ વ્યુ થી એક્સરસાઇઝ જોઈ વોઇસ 51 માં એ પૂછાય વોઇસ માટે પણ એકદમ એલાબોરેટલી મેં તમને એક્સપ્લેન કરવાનો પ્રયત્ન કર્યો છે બરાબર સો ટ્રાય ટુ સ્કોર ફુલ માર્ક્સ ઇન ક્વેશ્ચન નંબર 50 એન્ડ 51 ઓકે વારંવાર એકવાર ન સમજ પડે બરાબર તો વારંવારનો વિડીયો તમે રિવાઇઝ કરજો બરાબર મહત્વના મુદ્દાઓ જે છે મહત્વના પેસિવ વોઇસમાં સૂત્ર હોય અથવા આમાં પણ જે મહત્વના મુદ્દાઓ હોય એ તમારી નોટમાં વ્યવસ્થિત નોટ ડાઉન કરીને અન્ડરલાઇન કરજો અને જેમ બને તેમ એક્સરસાઇઝ વધારે કરજો આઈ રિક્વેસ્ટ યુ તમારી પાસે કોઈ પણ પ્રકારની ગ્રામર રિલેટેડ રેફરન્સ બુક હોય આઈધર વિકાસની પ્રેક્ટિસ વર્ક ઓર રેડી રેકનર ઓર મોડર્નના મેગેઝિન અથવા ગયા વર્ષની અપેક્ષિત હોય બરાબર તો એમાં આવા ગ્રામર રિલેટેડ એક્સરસાઇઝ હશે બરાબર કોઈ તમને નિયમ નથી પૂછવાનું એક્ઝામમાં યુ શુડ નો હાઉ ટુ ઇમ્પ્લિમેન્ટ ધોઝ રૂલ્સ એ નિયમ કેવી રીતે એક્સરસાઇઝમાં એનો ઉપયોગ થાય એ આપણને આવડવું જોઈએ બરાબર ઇંગ્લિશમાં કહેવાય છે ને પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ માત્ર એક કે બે સમયની મર્યાદાને કારણે અહીં એક કે બે જ એક્સરસાઇઝ થાય પણ તમારે જાતે આ ટાઈપની ઘણી બધી એક્સરસાઇઝ તમારે ઘરે કરવાની છે ધેન એન્ડ ધેન યુ કેન અક્વાયર માસ્ટરી ઓવર એની ટોપિક ઓકે તમારી પાસે કોઈ પણ પ્રકારનું ગ્રામર રિલેટેડ મટીરિયલ હોય તો એની અંદર આ એક્સરસાઇઝ હશે આઈ હોપ તમે બરાબર આ પોઈન્ટની પ્રેક્ટિસ કરશો ઓકે વિથ ધીસ વી આર સમિંગ અપ હિયર થેન્ક યુ હેવ અ નાઇસ ડે